સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ગુજરાડીટની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે અત્યારે સ્ટાર્ટિંગમાં ફ્રેન્ડશીપ માટેનું થ્રી ડેટલ્સ જોયું છે તો આ પ્રકારનું ડેટલ્સ તમે તમારા પોતાના ફોટા એડ કરી અને તમારા ફ્રેન્ડના ફોટો એડ કરી અને આ પ્રકારનું ડેટલ્સ બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો જો તમારે વિડીયોને પૂરેપૂરો જોવા મળશે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતોનો વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ લાઇક મશનનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તો ચાર અંકનો જે પાસવર્ડ છે આપણે બે બે અંક કરી અને વિડીયોના વોઇસ ઓવરની સાથે બોલી છીએ તો એને તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો તમારે અહીંયાથી આ લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તારતી ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી મે તમને જે થ્રી ડી પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે એટલે કે ઓલ મટિરિયલની અંદર મળી રહેશે અને પ્રોજેક્ટનો જે પાસવર્ડ એ તમને વિડીયોના વોસ ઉપરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને ઓલ વાળી જે લિંક છે તમને ઓપન કરતાં ના આવડતી હોય તો એની આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે બે મિનિટનો જે વિડીયો છે એ જોઈને તમે ઓલ મટિરિયલ વાળી જે લિંક છે એને ઓપન કરતા શીખી શકો છો તો વિડીયો જોઈ લેજો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર

અહીંયા તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારે પોતાનો ફોટો પીએનજી ફોટો એડ કરવાનો છે તો આ રીતે ફોટો એડ કરી દઈશું આ રીતે ફોટો એડ કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને એક્સ વાયની બાજુમાં જે જેટનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી નીચેથી લઈ અહીંયા તમારે ઉપરની બાજુમાં આ રીતે આંગળીને સ્લાઇડ કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને ઝૂમ આઉટ કરવાનો છે તો આ રીતે નીચેથી લઈ અને અહીંયાથી આંગળીને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અહીંયા તમારે ફોટાને ઝૂમ આઉટ કરી જવાનું છે તો આ રીતે ઝૂમ આઉટ કરી જઈશું તો અહીંયા તમારે આ રીતે ફોટાને ઝૂમ આઉટ કરી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલો ફોટો એડ કરેલો છે એની પાછળ તમારે અહીંયાથી તમે જે પહેલો ફોટો એડ કર્યો છે એની પાછળ તમારે અહીંયાથી લઈ લેવાનો છે તો આ રીતે પરફેક્ટ એની પાછળ લઈ લેશું આ રીતે ઝૂમ આઉટ કરી અહીંયાથી પરફેક્ટ એની પાછળ લેવાનો છે પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ તમારે અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એને લઈ લેવાનો છે તો આ રીતે પરફેક્ટ લઈ લઈશું તો આ રીતે પરફેક્ટ પાછળ લઈ અને તમારે ત્રીજા નંબર ઉપર જે સ્કેલનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફોટાની જે સાઇઝ છે એને તમારે અહીંયાથી આ રીતે વધારી દેવાની છે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની જેટલી સાઈઝ છે એટલી સાઈઝ તમારે અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એની રાખવાની છે તો અહીંયાથી પરફેક્ટ એટલી સાઈઝ રાખીશું અને તમારે ફોટાની થોડી સાઇઝ મોટી કરવાની છે તો આ મોટી કરી દઈશું અને તમારે બરાબર આ રીતે ફોટાને સેટ કરવાનું છે તો આ સેટ કરી દઈશું તો આ રીતે સેટ કરી અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અહીંયાથી આપણે જે પહેલો ફોટો એડ કર્યો છે એની લેન્થને તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં લાવવાનો છે તો આ રીતે જે અહીંયાથી ત્રીજા નંબરનું આઈક છે એની પર ક્લિક કરી આવ સ્ટાર્ટિંગ અર્થે લાવવાનું છે તો અર્થે સ્ટાર્ટિંગમાં લાવી અને અહીંયાથી લેન્થને તમારી અહીંયાથી વધારી અને અહીંયાથી લાસ્ટમાં તમારી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલા નંબરનો ફોટો છે ઓલરેડી જે ફોટો એડ કરેલો છે પહેલા નંબરનો જે ફોટો છે એની જેટલી લેન્થ છે એટલી લેન્થ તમારી અહીંયાથી તમે જે ફોટો પહેલો ફોટો એડ કર્યો છે એની કરી દેવાની છે તો અહીંયાથી આપણે જે પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની લેન્થ અહીંયાથી ઓગણીસોને પિસ્તાલીસ સુધી છે તો અહીંયાથી આપણે જે પહેલો ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાની લેન્થને તમારી બીજા નંબરનું જાય છે પર ક્લિક કરી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલો ફોટો છે એની જેટલી લેન્થ છે એટલી લેન્થ અહીંયાથી તમે ફોટો એડ કરે છે એની કરી દેવાનો છે તરત પરફેક્ટ એટલી લેન્થ કરી દઈશું આ રીતે એટલી લેન્થ કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે તરથી નીચેની બાજુમાં જઈ અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલા નંબરનો ફોટો છે ઓલરેડી જે ફોટો એડ કરેલો હતો એના તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનો છે તરત ડિલીટ કરી દઈશું તો આ રીતે તમારે ડિલીટ કરી દેવાનો છે પહેલાં ફોટાને ડિલીટ કરી અહીંયા તમારે પાછો આવવાનું છે તો આ રીતે પાછા આવી જઈશું ત્યાં તમારે સ્ટાર્ટિંગમાંથી આ રીતે સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા તમારે જે જગ્યા પર અહીંયાથી બીજો ફોટો સ્ટાર્ટ થાય છે બીજો ફોટો વચ્ચો દેખાય છે એ જગ્યા ઉપર આવવાનું છે ત્યાં તમારે નવ અને છત્રીસ ઉપર આવવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસ નું કં છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી અને અહીંયા તમારે બીજો ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી આપણે બીજો ફોટો એડ કરી દઈશું તો અહીંયા તમારે આ રીતે બીજો ફોટો એડ કરીને મોપેન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરાવી જે જે જેટનું આઈકન છે એક્સ એક્સવાયની બાજુમાં જે જેટનું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે ફોટાને આ રીતે આઉટ કરવાનું છે નીચેથી લઈ અને અહીંયાથી ઉપરની બાજુમાં આ રીતે આંગળીને સ્લાઇડ કરી અને આ રીતે તમારે અહીંયાથી ફોટાને ઝૂમ આઉટ કરવાનું છે તારા ઝૂમ આઉટ કરી દઈશું આ રીતે ઝૂમ આઉટ કરી દેવાનું છે ઝૂમ આઉટ કરી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે બીજા નંબરનો ફોટો છે એની પાછળ તમારે અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એને લઈ જવાનું છે તો આ રીતે પરફેક્ટ એની પાછળ લઈ જઈશું તો આ રીતે તમારે અહીંયાથી સ્લાઇડ કરવાનો છે અને અહીંયાથી સોરી ઝૂમ આઉટ કરવાનું છે આના રીતે તમારે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે બીજા નંબરનો એની પાછળ લઈ લેવાનો છે પરફેક્ટ આ રીતે પાછળ લઈ અને તમારે નીચેની બાજુમાં જે સ્કેલનું આઈકર છે એના પર ક્લિક કરી અને તમારે ફોટાની જે સાઇઝ છે એના રીતે વધારે દેવાની છે તારતી સાઇઝ વધારી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી પરફેક્ટ આ રીતે સાઇઝ વધારવાની છે આ રીતે સાઇઝ વધારી આ અહીંયા તમારે એક્સ વાય ઉપર ક્લિક કરવાનો છે આ અહીંયાથી જે જગ્યા ઉપર અહીંયાથી બીજા નંબરનો ફોટો છે પ્રોજેક્ટની અંદર જે બીજા નંબરનો ફોટો છે એ જગ્યા ઉપર તમારી અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે બીજા નંબરનો એને લાવી દેવાનો છે તરતે પરફેક્ટ એના જેટલી સાઇઝ પણ આ રીતે તમારે અહીંયાથી કરી દેવાનું છે પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારી અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એની કરી દેવાનો છે તરત પરફેક્ટ તમારી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો હોય એ પ્રમાણે તમારી અહીંયાથી ફોટોને સેટ કરવાનો છે તારતી સેટ કરી દઈશું તો આ રીતે પરફેક્ટ એની માપો માપ સેટ કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી જઈશું આ રીતે બેક આવી અહીંયા તમારે જોઈ લેવાનું છે પ્રોજેક્ટની અંદર જે બીજા નંબરનો ફોટો છે એની લેન્થ અહીંયાથી સ્ટાર્ટિંગમાં કેટલા સુધી છે ત્યાંથી આપણે જોઈ લઈશું ત્યાંથી જે પ્રોજેક્ટ છે એની અંદર જે પહેલો ફોટો છે સોરી બીજો ફોટો છે લેન્થ અહીંયાથી સ્ટાર્ટિંગમાં આઠ સુધી છે તો ત્યાંથી આપણે જે બીજા નંબરનો ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને તમારે અહીંયાથી આરતે આઠ સુધી કરી દેવાનું છે તો આ રીતે આઠ સુધી કરી દઈશું તો આરતે આઠ સુધી કરી અહીંયા તમારે જોઈ લેવાનું છે કે પ્રોજેક્ટની અંદર જે બીજા નંબરનો ફોટો છે એની લેન્થ અહીંયાથી લાસ્ટમાં કેટલા સુધી છે તો ત્યાંથી આપણે જોઈ લઈશું તો

અહીંયા તમારે નીચેની બાજુમાં જોવાનું છે તો અર્થે નીચેની બાજુમાંથી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે બીજા નંબરનો ફોટો એડ કરેલો છે એને તમારે અહીંયાથી ડિલીટના આઇકન પર ક્લિક કરવાનું છે અને ડિલીટ કરવાનું છે ડિલીટ કરી અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના પહેલાં બે અંક છે ત્રણ બે એટલે કે બથ રિસ્તો નોટ કરી લેજો અને પાછળના જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોસ ઉપરની સાથે મળી રહેશે અહીંયા તમારે આ રીતે આગળ આવવાનું છે આ રીતે આગળ આવી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ત્રીજા નંબરનો ફોટો છે એ વચ્ચે વચ્ચે ખાય છે જે જગ્યા ઉપર આવવાનો છે ત્યાંથી ત્રેવીસ અને અહીંયાથી તમારે દસ ઉપરાવાનું છે તો અર્થે પરફેક્ટ અહીંયાથી તેવીસ અને દસ ઉપરાથી નીચેની બાજુમાં જે પ્લસ નો હોય છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી અહીંયા તમારે એક ત્રીજો ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી તમે તમારો ફોટો પણ એડ કરી શકો છો અથવા તમારો કોઈ ફ્રેન્ડ છે એનો પણ ફોટો તમે અહીંયાથી એડ કરી શકો છો તો અહીંયાથી આપણે ફોટો એડ કરી દઈશું તો આર્થે ફોટાને એડ કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે એક્સ વાયની બાજુમાં જે ચેટ નો હોય છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોટાને ઝૂમ ઇન કરવાનું છે ઝૂમ આઉટ કરવાનો ત્યાં તમારે ઉપરથી લઈ અને તમારે નીચેની બાજુમાં આગળની અર્થે સ્લાઇડ કરવાનો છે અને તમારે ફોટાને ઝૂમ ઇન કરવાનો છે તાર્થ ઝૂમ ઇન કરી દઈશું તો આ રીતે તમારી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ તમારે ફોટાને રાખવાનો છે અને તમારે એક્સ વાય ઉપર ક્લિક કરી અહીંયાથી અને નીચેની બાજુમાં સ્લાઇડ કરી અને સાઈઝ તમારી અહીંયાથી વધારી અને પ્રોજેક્ટની અંદર ત્રીજા નંબરનો ફોટો છે એની જેટલી સાઇઝ છે જેટલી સાઇઝ તમારી અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એની કરી દેવાનો છે તારો તે પરફેક્ટ એટલી સાઇઝ કરી દઈશું અને તમારે ફોટાને આર્થિક બરાબર સેટ કરવાનો છે તાર્થી સેટ કરી દઈશું તો આ રીતે ફોટાને બરાબર સેટ કરી અને તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અને ત્રીજા નંબરનો ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારીથી લેન્થને દવાની પ્રોજેક્ટની અંદર જે ત્રીજા નંબરનો ફોટો છે એની જેટલી લેન્થ છે સ્ટાર્ટિંગમાં એટલી લેન્થ તમારી અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એની કરી દેવાની છે ત્યાંથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની લેન્થ અહીંયાથી સ્ટાર્ટિંગમાં ઓગણીસ અને ત્રણ સુધી છે તો અહીંયાથી આપણે ત્રીજા નંબરનો ફોટો એડ કર્યો છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને દવાની અહીંયાથી સ્ટાર્ટિંગમાં આ ઓગણીસ અને ત્રણ સુધી કરી દેવાનું છે તો તે પરફેક્ટ ઓગણીસ અને ત્રણ સુધી કરી દઈશું અહીંયા તમારે લાસ્ટમાં જવાનું છે અને અહીંયાથી લેન્થને વધારી અને અહીંયાથી અને તમારી અહીંયા જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધી લેન્થ કરી દેવાનું છે તો ત્યાં સુધી કરી દઈશું ત્યાં

થી પ્રોજેક્ટની અંદર જે ચોથા નંબરનો ફોટો છે એની જેટલી લેન્થ છે સ્ટાર્ટિંગમાં લેન્થ છે જે ફોટો એડ કર્યો છે એની છે અને અડતાલીસ સુધી ચોથા નંબરનો જે ફોટો છે એની અહીંયાથી સ્ટાર્ટિંગમાં તેવીસ અને અડતાલીસ સુધી છે તો આપણે જે ફોટો એડ કર્યો છે ચોથા નંબરનો એની લેન્થ ને ત્રેવીસ અને અડતાલીસ સુધી કરી દેવાનો છે તરફથી કરી દઈશું તો આ રીતે ત્યાં સુધી કરી અને લેન્થ લેન્થને તમારે અહીંયાથી લાસ્ટમાં જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધી એની લેન્થ કરી દેવાનું છે તરફથી ત્યાં સુધી કરી દઈશું આ રીતે ત્યાં સુધી કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અને અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ઓલરેડી ચોથા નંબરનો ફોટો એડ કરેલો છે તમારે અહીંયાથી ના આઈકન પર ક્લિક કરી અને અહીંયા અને આર્થ રિલેટ કરી દેવાનું છે અર્થે રિલેટ કરી દઈશું આર્થ રિલેટ કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવું છે તો અર્થે સ્ટાર્ટિંગમાં આવી જઈશું તો આ તો સ્ટાર્ટિંગમાં આવી અન્ય તમારી ઉપરની બાજુમાં જે શેરનું આઇકન છે એની પર ક્લિક કરી આવ્યાંથી નીચેની બાજુમાં જે એક્સપોર્ટ લખેલું છે એની પર ક્લિક કરી આ અહીંયા તમારે વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે મેં અહીંયાથી ઓલરેડી એક્સપર્ટ કરેલો છે તો તમારે એક્સપર્ટ કરી દેવાનો છે એક્સપર્ટ કરીને સેવ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બેક આવવાનું છે ક્લોઝ કરવાનું છે અહીંયા તમારે બેક આવી જવાનો છે તો આ તો તમારી અહીંયાથી હોમ ઉપર આવી જવાનું છે હોમ ઉપર આવી અન્ય તમારે ફરીથી એક નવો જે પ્રોજેક્ટ છે તમારે અહીંયાથી ક્રિએટ કરવાનું છે તો નીચેની બાજુમાં જે પ્રશ્ન આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે ફૂલ સ્ક્રીન રાખવાની છે અહીંયાથી રેજ્યુલેશન તમારી અહીંયાથી એક હજાર રહેશે એ અહીંયાથી ત્રેવીસ

રોટેટ કરી અહીંયા તમારે બેક આવવાનો છે અને આપણો જે પ્રોજેક્ટ છે પાસવર્ડના છેલ્લા બે અંક છે આઠ આઠ એટલે કે તો નોટ કરી લેજો આપણે તમને ટોટલ ચાર અંકનો પાસવર્ડ આપી દીધો છે એ તમારે નોટ કરી દેવાનો છે અહીંયા તમારે જે વિડીયો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અહીંયાથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અહીંયાથી જે લખેલું છે ફિલ્ડ કંપની એની પર ક્લિક કરી અને અહીંયા તમારી વિડીયોને ફિલ્ સ્કેન કરી દેવાનું છે અહીંયા તમારે બેક આવવાનું છે અર્થે બેક આવી અહીંયા તમારે એક ટેમ્પલેટ લગાવવાની છે તરતે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રશ્નો આવી છે એની પર ક્લિક કરી અને તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી અને તમારે જે અહીંયાથી ત્રીસ સેકન્ડની જે ટેમ્પલેટ છે એને તમારે અહીંયાથી લગાવવાનું છે અને ટેમ્પલેટ તમને મટિરિયલની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમારે જે ત્રીસ સેકન્ડની ટેમ્પલેટ છે એને એડ કરવાની છે તો આ રીતે તમારી અહીંયાથી ત્રીસ સેકન્ડની જે ટેમ્પલેટ છે એના અર્થે એડ કરવાનું છે આ રીતે એડ કરી દઈશું આ રીતે પ્લસનું આઈકન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ત્રીસ સેકન્ડની જે એમ્પ્લેટ છે એને એડ કર્યા અહીંયાથી આપણે જે ટેમ્પલેટને એડ કરી કરીએ પર ક્લિક કર્યા તમારે મોબાઈલ ટ્રાન્સફર્મ પર ક્લિક કરવાનું છે અને તમારે જે રોટેટ રોટેડનું આઇકન છે એની પર ક્લિક કર્યા અહીંયાથી જે એમ્પ્લેટ છે એના અર્થે માઇસમાં નેવ ડિગ્રી રોટી કરીને બેક આવવાનું છે બેક આવ્યા અહીંયાથી આપણે જે ટેમ્પલેટને એડ કરી છે અને લેન્થ પર ક્લિક કર્યા હોય તમારી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કર્યા અને લખેલું છે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા એની પર ક્લિક કર્યા અને તમારે ટેમ્પલેટ આર્થિક ફિલ્ડ સ્ક્રીન કરવાનું છે ફિલ્ડ સ્ક્રીન કર્યા હોય તમારે લાસ્ટમાં જવાનું છે લાસ્ટમાં જતા રહેશે તો આ રીતે લાસ્ટમાં જઈ અને અહીંયાથી જ્યાં સુધી આપણું રૂટ્રસ છે ત્યાં સુધી તમારે ટેમ્પ્લેટની લેન્થ રાખવાનું છે અને પાછળનો જે ભાગ છે આર્થિક કટ કરવાનો છે અને અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવું છે તો રીતે સ્ટાર્ટિંગમાં આવી અને આપણે જે ટેમ્પલેટને એડ છે છીએ લેન્થ પર ક્લિક કરવાનો છે અને તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી પર ક્લિક કરી અને અહીંયાથી બીજા નંબર પર જે લાઇટન લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી પહેલા નંબર પર જે સ્ક્રીન લખેલું છે એને પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે આ આર્થ સ્ક્રીન કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું રૂટેસ્ટ છે બની અને રેડી થઈ ગયો છે તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો છે ગમે વિડિયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પટ આપણે સબસ્ક્રાઈબ દેજો કારણ કે આ લાઇટ મોશન ના આડિયો આપણે લાવતા રહીશું તો તમને ક્યાંક શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ સુધી જોઈન કરી કરીએ તો બટાટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલું બધું મટીરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બટાબ જાઓને જોઈન કરો અને કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને ગુજવરીટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોનો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત આના વિડીયોનું તમારે એક્સપોર્ટ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે શહેરનું આઈકન છે એની પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે વિડીયો